प्रेज द लॉर्ड। मित्रों, आज आप गलातियों ने पत्र तेनो पहलो अध्याय अने तेनी 15 अने 16 कलम में प्रभुनु वचन जोवा मांगीए छे। मित्रों, प्रेरित पाउल ए केवी रीते प्रभुना महान एक सेवक बने छे अने केवी रीते प्रेरित बने छे तेनी माहिती तमने आ गलातियों पत्र तेनो पहलो अध्याय 11 कलम थी अंत भाग सुधी तमने एनी माहिती मळशे। અને પ્રેરિત પાઉલના જીવનમાં જે મુખ્ય એમના જીવનનો જે ધ્યેય અથવા હેતુ હતો, અને એ તો એ એક જ હતો કે સુવાર્તા પ્રગટ કરવી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવા, આ એમના જીવનનો મુખ્ય એમનો હેતુ હતો, એમનો ધ્યેય હતો। અને તેઓ પોતાના તેડાને માટે એ બહુ સભાન હતા। કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને પસંદ કર્યા, તેડ્યા પોતાની સેવાને માટે, એ બાબતને માટે એ બહુ સભાન હતા, એ સાવચેત હતા। અને એ તેડામાં એ કોઈ પણ પ્રકારે એ પોતાની જાતને અથવા પોતાની આવડતને એ જરા પણ એ પ્રાથમિકતા આપતા નથી। એમની દરેકે દરેક ઓળખાણ તમે જુઓ, તમે રોમનોને પત્ર તેનો પહેલો અધ્યાય તેની પહેલી બીજી કલમ, એમાં પણ પ્રેરિત પાઉલ પોતાની ઓળખાણમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને જ એ પ્રાથમિકતા અને અગ્રિમતા એ આપે છે। તમે જો રોમનોને પત્ર તેનો પહેલો અધ્યાય તમે જુઓ, ત્યાં નોંધે છે કે પ્રેરિત થવાને માટે બોલાવવામાં આવ્યો છે તથા ઈશ્વરની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે। મિત્રો, પ્રેરિત પાઉલના જીવનના તેડા એના સંબંધે જો આપણે વિચાર કરીએ તો ઈશ્વરની સુવાર્તાને માટે તેમને જુદા કરવામાં આવ્યા છે, તેમને અલગ કરવામાં આવ્યા છે। સાને માટે? સુવાર્તાને માટે। મિત્રો, આ પ્રશ્ન આપણી જાતને પણ પૂછવો જોઈએ કે શું આપણે આપણા તેડા તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે આપણે શું જોઈએ છે? પ્રેરિત પાઉલ જુએ છે કે જ્યારે તેમને તેડું આપવામાં આવે છે ત્યારે એ સુવાર્તાને માટે તેમને અલગ કરવામાં આવ્યા છે, જુદા કરવામાં આવ્યા છે। મિત્રો, શું આપણે પણ આ રીતે આપણા તેડા સંબંધિત શું વિચાર કર્યો છે? મિત્રો, પ્રાથમિક રીતે પવિત્ર પુરુષ કે પવિત્ર સ્ત્રી બનવું એ આપણી એ પ્રાથમિકતા અથવા અગ્રિમતા એ મહત્વની એ બાબત એ નથી। હા, ચોક્કસ એ પવિત્ર ઈશ્વરના ગુણધર્મો પ્રમાણે, ઈશ્વરના પવિત્રતાના ધારાધોરણ પ્રમાણે પવિત્ર બનવું એ બહુ જરૂરી છે, પણ એ મહત્વની એ બાબત નથી। પણ આપણી વાસ્તવિકતા એ સૌથી પ્રથમ આપણે એ સ્વીકારવી રહી અને ઓળખવી રહી, ઈશ્વરની સુવાર્તાને કાયમી વાસ્તવિકતા તરીકે ઓળખવી જોઈએ। મિત્રો, પ્રેરિત પાઉલ એમના તેડામાં સુવાર્તા પ્રગટ કરવું એ જ એમની ખરી પ્રાથમિકતા, ખરી મૂળભૂત બાબત અને એ વાસ્તવિકતાને જુએ છે। પ્રેરિત પાઉલ સુવાર્તાને એમના જીવનની કાયમી વાસ્તવિકતાને જુએ છે। એ કોઈ પણ રીતે પોતાની વ્યક્તિગત પવિત્રતા, પોતાની વ્યક્તિગત ધાર્મિકતા એ બાબતો પર એ લક્ષ અથવા એ વધારે એમાં એ ફોકસ જાણે કે કરતા નથી। મિત્રો, વાસ્તવિકતા, રિયાલિટી, વાસ્તવિકતા એ આપણી માનવીય ભલાઈ, મનુષ્યની માનવીય પવિત્રતા, સ્વર્ગ નર્ક એ નહીં, પણ એથી વિશેષ વાસ્તવિકતા એ ઉદ્ધાર પ્રાપ્ત કરવું એ જ એ પ્રાથમિક આપણી વાસ્તવિકતા હોવી જોઈએ। તેડું, પસંદગી પણ એ બધાની પહેલાં, પવિત્રતા એ બધાની પહેલાં ઉદ્ધારની જરૂરિયાત છે। ઉદ્ધારની આપણને મૂળભૂત આપણી જરૂરિયાત છે, વાસ્તવિકતા એ આપણે સમજવી રહી। અને મિત્રો, આને સમજવાની આજના સમયની મુખ્ય એ જરૂરિયાત છે। એક વિશ્વાસી તરીકે આપણે એ સમજ એ કેળવવી રહી કે હા, એ પવિત્રતા અને એ ભલાઈ એ બધી બાબતો એ છે જ, પણ વ્યક્તિગત રીતે આપણે આપણા ઉદ્ધાર એ જ આપણી એકમાત્ર વાસ્તવિકતા, રિયાલિટી અને પ્રાથમિકતા આપણે એ હોવી જોઈએ। અને એ ઉદ્ધાર એ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી જ પ્રાપ્ત થાય છે। વ્યક્તિગત પવિત્રતા એ ઉદ્ધારની અસર છે, એ તેનું કારણ નથી। મનુષ્યની વ્યક્તિગત પવિત્રતા એ
ઉદ્ધાર જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાપ્ત કરે છે ત્યારે એ ઉદ્ધાર એ તારણના અનુભવ પછીની જે અસરો છે એમાં આ પવિત્રતા એ છે. એટલે કે પવિત્રતા એ ઉદ્ધારની અસર છે, તેનું કારણ નથી. અને પ્રિત પાઉલ એમ નથી કહેતા કે તેઓ પોતે પોતાની રીતે પોતાની ધાર્મિકતાથી પોતાની પવિત્રતાથી અલગ થયા, પણ પ્રિત પાઉલ ગલાતી 1:15 કહે છે કે પણ ઈશ્વર જેમણે મને મારા જન્મના દિવસથી જુદો કર્યો. શાને માટે? સુવાર્તાને માટે. એમાં પ્રિત પાઉલ પોતાની પવિત્રતા, પોતાની વ્યક્તિગત ધાર્મિકતા એ બધી બાબતો લાવતા નથી. એ કહે છે ઈશ્વરે મને અલગ કર્યો, ઈશ્વરે મને જુદો કર્યો. અને મિત્રો, એ રીતે આપણે પણ આપણા તેડામાં આપણે સાવધાન સચેત થવાની જરૂર છે. પોતાની જાતને નહીં, પોતાની વ્યક્તિગત પવિત્રતાને નહીં, પોતાની વ્યક્તિગત ધાર્મિકતાને નહીં, પણ ઈશ્વરના જે પવિત્રતાના ધારાધોરણો છે એ પ્રમાણે આપણે એ પવિત્રતામાં ઈશ્વરની મદદથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી મળતા ઉદ્ધારથી એ પવિત્રતામાં આપણે આગળ વધવું જોઈએ. અને જે લોકો પોતાની વ્યક્તિગત પવિત્રતા તરફ એ ધ્યાન રાખે છે, એ એમને જ આધાર માને છે, ઘણી બધી વખત એ જીવનો એ નિષ્ફળ જાય છે. મિત્રો, ઈશ્વરને જાણીએ, ઈશ્વરમાં બદલાઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તથી ઉદ્ધાર પામીએ, ત્યારે જ એ પવિત્રતા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પવિત્રતા એ ઉદ્ધારની અસર છે. અને મિત્રો, સુવાર્તાની વાસ્તવિકતાને આ પ્રેરિત પાઉલે એ સમજ્યા. અને ત્યારબાદ આપણે જોયું છે કે કેટલું જ અજાયબ જેવું કામ એમણે પ્રભુની મદદથી એમણે કર્યું. ઘણી બધી મંડળીઓ એમણે સ્થાપી. હા, ચોક્કસ દુઃખો મુશ્કેલી વેઠવા પડ્યા, પણ એ એમાં આગળ વધ્યા. જ્યારે આપણે આપણી પોતાની જાતમાં, આપણી પોતાની કહેવાતી પવિત્રતા ધાર્મિકતામાં જ્યારે આપણે રચ્યા પચ્યા હોઈએ છીએ, ત્યારે ઈશ્વરના તેડાથી આપણે દૂર થઈએ છીએ, અથવા ઈશ્વરના તેડાને આપણે સમજી શક્યા નથી. મિત્રો, પ્રિત પાઉલ એ ઈશ્વરથી એ અલગ કરવામાં આવ્યા કે સુવાર્તા પ્રગટ કરે. અને મિત્રો, આપણે પણ આપણા તેડા માટે એ પ્રશ્ન પૂછવો જોઈએ કે જો મને તેડું પ્રાપ્ત થયું છે તો હું મારા તેડાને માટે હું અત્યારે શું કરી રહ્યો છું. મિત્રો, આ જ ગલાતીનો પત્ર તેનો 1:10 પ્રિત પાઉલ એમાં કહે છે કે જો હજુ સુધી હું માણસોને રાજી કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી. તેડામાં જો કોઈ માણસને આપણે ખુશ કરીએ છીએ, કોઈ મનુષ્યને ખુશ કરીએ છીએ, તો હું ખ્રિસ્તનો સેવક નથી. આ પ્રભુનું બહુ સ્પષ્ટ વચન છે. મિત્રો, આવો આપણે આપણા તેડા તરફ દ્રષ્ટિ કરે, જેમ પ્રિત પાઉલ દ્રષ્ટિ કરે છે. રોમન 1:1 અને ગલાતીનો 1:15-16 કે ઈશ્વર એમને સુવાર્તાને માટે અલગ કર્યા, તેમને તેડું પ્રાપ્ત થયું પ્રભુ ઈસુ ખ્રિસ્તી સ્થાને માટે, સુવાર્તા પ્રગટ કરવાને માટે. અને એ બધી જે કલમો મેં તમને કહી એમાં ક્યાંય પ્રિત પાઉલ પોતાની જાતને આગળ કરતા નથી. એ એકમાત્ર ઈશ્વરને જ એ અગ્રિમતા આપે છે. મિત્રો, જો આપણને તેડું પ્રાપ્ત થયું છે તો શું એ તેડાથી ઈશ્વર ખુશ છે કે આપણે માણસોને ખુશ કરીએ છીએ? આ પ્રશ્ન પૂછવો રહ્યો. એ તેડામાં શું સુવાર્તા પ્રચાર અથવા પ્રભુની સુવાર્તા શું એ સામેલ છે? એ તેડામાં શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી મળતો ઉદ્ધાર એ સામેલ છે? આ પ્રશ્ન એ પૂછાવો જોઈએ અને આપણે પોતાની જાતને પૂછવો જોઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકને સહાય અને મદદ કરે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ. આમીન.